નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધુમ્મસને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ચોથી વાર સ્લેબ ધરાશયી. ભરચક વિસ્તારમાં સ્લેબ તૂટી પડતા દોડધામ મચી. જોખમી ઇમારત નહીં ઉતારવામાં આવતા મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા. ભરૂચ બેઠક પર આ વખતે સિંહનું સિંહાસન અકબંધ રહેશે કે મીન રાશિ ફરી કમબેક કરશે? ભરૂચથી ભરૂચ લોકસભા પર 73 વર્ષમાં માત્ર 2 પક્ષ અને 3 રાશિના ઉમેદવારોનું જ સામ્રાજ્ય. મીન, સિંહ અને મેષ રાશિ સિવાય કોઈ અન્ય 18 વર્ષમાં આ બેઠક પર વિજેતા નહીં અને ચેતર વસાવા મીન રાશિના ઉમેદવારો વચ્ચે જ ખરાખરીની ટક્કર. ચેતર વસાવાએ જામીન પર મુક્ત થયા બાદ કરેલું જાહેર ઇન્ટરવ્યુ ભારે પડ્યો. નર્મદામાં પ્રવેશ અને ભરૂચમાં આશરો આપવા કરેલી અરજી કોર્ટે ન સ્વીકારી. હવે તેઓ હાઈકોર્ટમાં બંને શરતો રદ કરાવવા ફરી કરશે અરજી. ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણને પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે વાલિયા પંથકના તમામ ગામોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા રોડ પર સામેથી આવતા વાહનો નહીં દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. જ્યારે ધુમ્મસને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા લોકોએ હિલ સ્ટેશનનો અનુભવ કર્યો હતો. આજરોજ બપોરના સમયે ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં અનેક જોખમી ઇમારતો આવેલ છે, જે ઇમારતના માલિકોને પાલિકા તંત્ર દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવે છે, પરંતુ ઉદાસીન તંત્ર અને ઇમારતોના માલિકો દ્વારા ઇમારતો ઉતારી લેવા કે સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા સ્લેબ ધરાશયી દુર્ઘટના સામે આવી રહી છે. ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ થતા ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને શોપિંગ સેન્ટરને કોડન કરી દુકાનો બંધ કરાવી શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ અગાઉ 3-4 વાર ધરાશયી થયો હતો, ત્યારે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠી છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. આ શોપિંગ સેન્ટરમાં વ્યવસાય કરતા દુકાનદારો અને દુકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોના જાનમાલને નુકસાન થશે તો તેના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે. ભરૂચ લોકસભાની પ્રથમ ચૂંટણીથી લઈ અત્યારની 19મી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં 2 પક્ષો વચ્ચે જ ટક્કર રહી હોવા સાથે મીન, મેષ અને સિંહ રાશિના જ ઉમેદવાર સાંસદ પદ ભોગવી ચૂક્યા છે. 2024 ભરૂચ લોકસભાની ચૂંટણી 2 મુખ્ય પક્ષોના ઉમેદવાર વચ્ચે યોજાવા જઈ રહી છે, જેમાં 53 વર્ષમાં કોંગ્રેસની ગેરહાજરી છે, પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેઓએ આપનો ઉમેદવાર છે. ભરૂચ બેઠક ઉપર થયેલી 1951ની પહેલી ચૂંટણીમાં મીન રાશિના જાતક કોંગ્રેસના વિજેતા સાંસદ ચંદ્રશેખર ભટ્ટ 2 વખત, 1962માં મીન રાશિના જ છોટુભાઈ મકનભાઈ પટેલ 1967થી 2 વખત, માનસિંહ રાણા 1971થી મેષ રાશિના અહેમદ પટેલ 3 વખત, જ્યારે 1989થી ભાજપના મીન રાશિના ચંદુ દેશમુખ 4 વખત અને ત્યાર પછી અત્યાર સુધી ભાજપના સિંહ રાશિના મનસુખ વસાવાએ આ બેઠક 6 વાર હસ્તગત રાખી છે. હવે 2024ની ચૂંટણીમાં પણ ચેતર વસાવાની મીન રાશિ અને મનસુખ વસાવાની સિંહ રાશિ વચ્ચે ટક્કર જામશે, ત્યારે સિંહ રાશિ ભરૂચ સાંસદ તરીકેની સત્તા યથાવત રાખે છે કે મીન રાશિનો ઉમેદવાર 1998 બાદ કમબેક કરી મેદાન મારી જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે. ભરૂચ બેઠક પર અત્યાર સુધી કોઈ પક્ષે મહિલાને ટિકિટ આપી નથી, જોકે 1962માં લીલાવતી કનૈયાલાલ મુનશીએ ભરૂચ બેઠક ઉપર ઉમેદવારી કરી હતી, તો ભાજપે આ સામાન્ય બેઠક પર આદિવાસી સિવાય કોઈ ઉમેદવાર ઉતાર્યો જ નથી. કોંગ્રેસે સામાન્ય, લઘુમતી તેમજ આદિવાસી ઉમેદવારને અત્યાર સુધી ટિકિટ આપી છે. નર્મદા સેશન્સ કોર્ટે ચેતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રચાર માટે પ્રવેશ અને ભરૂચમાં આશ્રયની અરજીને રદ કરી દીધી છે. ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાઈ નર્મદા સેશન્સ કોર્ટમાં નર્મદામાં પ્રવેશબંધી અને ભરૂચમાં રહેવાની પરવાનગી નહીંની શરતો દૂર કરવા અરજી કરેલી હતી. જોકે સરકારી વકીલ જે ગોહિલ અને તપાસ અધિકારીના સોગંદનામા તેમજ દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ નેહલકુમાર જોશીએ શરતો નાબૂદ કરવાની અરજી રદ કરી દીધી છે.
કોર્ટે નોંધ લીધી હતી કે 9 જાન્યુઆરીએ તેઓને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા અને તેઓએ 21મીની જામીન અરજીમાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો. પ્રચાર પ્રસાર હાલ સોશિયલ અને ડિજિટલ થઈ શકે છે. તેઓના સમર્થકો અને તેમના પત્ની પણ પ્રચાર કરે છે, ત્યારે શરત નાબૂદ કરવાની કોઈ આવશ્યકતા નથી. વળી તેઓએ જામીન પર છૂટી મૂવીમાં જાહેરમાં ભડકાઉ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તે તમામ સંજોગોને ધ્યાને લઈ તેઓની શરતો રદની અરજી જ રદ કરી દેવાઈ છે. હવે તેઓ હાઈકોર્ટના દ્વાર આ માટે ખખડાવવાના છે. સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે. એ શરતો નાબૂદ કરવા માટે અમારી માંગણી હતી, પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારિજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે. ત્યારે અમને ઘણી તકલીફો પડે છે. અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે, મત માગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો ભરોસો છે, ત્યાં અમે મૂકીશું. અને મને આશા છે કે શરતો દૂર થાય અને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હું ફરી શકું, લોકો પર મત માગી શકું, એવી મારી પૂરી માંગણી અને લાગણી છે. ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષા હવે પૂર્ણતા તરફ પહોંચી રહી છે. સોમવારે ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયનું છેલ્લું પેપર પણ લેવાઈ ગયું હતું. ભરૂચ જિલ્લામાં રાજ્યના શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ અંતિમ ચરણમાં પહોંચી છે. મુખ્ય વિષયોના પેપર સોમવારે પૂરા થઈ જતા વિદ્યાર્થીઓ હળવા મૂડમાં આવી ગયા છે. અત્યાર સુધી પરીક્ષા દરમિયાન ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી. ધોરણ 10ના સોમવારે વિજ્ઞાનના પેપરમાં 21,511 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 523 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતમાં 1,384 હાજર અને 23 ગેરહાજર, જ્યારે સામાન્ય પ્રવાહમાં BA માં 4,346, વ્યવસાયલક્ષી 87 અને સંસ્કૃત પાઠશાળામાં 12 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. ભરૂચના આલી વિસ્તારમાં બુકાની ધારી અજાણ્યા ઇસમની ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરતા યુવાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યો બુકાના ધારી ઇસમે દરવાજો ખખડાવી, જેવા કિશન વસાવાએ દરવાજો ખોલતા જ તેના ઉપર પેટ્રોલ ભરેલ થેલી મારી તરત સળગાવી દીવો નાખતા યુવાન કંઈક સમજે તે પહેલા ટેન સળગવા લાગ્યો હતો. આગની લપેટમાં આવી જતા તે ફળિયામાં દોડવા લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ધાબળા વડે આગને બુઝાવી યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી વિસ્તારમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીના સઘળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અને પછીથી એક વ્યક્તિ અનાનો આવ્યો, દરવાજો ખકડાયો, એક હાથમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી, એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી, પહેલી પાઉચ મારી, પછી સીસી મારી હલકતી. પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો, ભરકો થયો, તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજે નીકળ્યો. બધા વ્યક્તિઓ બેઠા આજુબાજુના, ને એને ઓલાવા લાગ્યા, અને પેલો વ્યક્તિ જે હલકાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો. ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો, પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે. પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને, ને આ બનાવ થઈ ગયો. તો કોઈને ખબર નહીં હતી ને આ વોચિંગ ટુ બનાવ. લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા દ્વારા કાર્યરત કરાયું. ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની બેઠકમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે. આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરવામાં આવ્યો છે. અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા, 24 કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી 24 કલાક મોનિટરિંગ થશે. આ મીડિયા સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અધિક કલેક્ટર NR ધાંધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી SM ગાંગુલી, નાયબ માહિતી નિયામક BC વસાવા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ પૂર્વે જ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત થઈ, એનાઉન્સમેન્ટ થયું, અને તેની જ સાથે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે. અને તેના ભાગરૂપે સી વિજિલ કરીને એક એપ છે, જે વિજિલ નજર રાખવા, અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરવી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે.
તો આ પ્રકારની જે કમ્પ્લેન આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિક્લેરેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ આ પ્રકારનો શરૂ. ભરૂચની કવિયત્રી કિરણબેન જુગીદાસ રોશનના પ્રથમ ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતીનું વિમોચન કરાયું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અવની ફાઉન્ડેશન અંકલેશ્વરના સેક્રેટરી રસીલાબેન પટેલની ઉપસ્થિતિમાં ભરૂચની કવિયત્રી કિરણબેન જોગીદાસ રોશનના પ્રથમ ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતી વિમોચન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતી વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચનના કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ ડોક્ટર રઈસ મણિયાર, પ્રખ્યાત ગીતકાર શ્રી કૃષ્ણ દવે, વડોદરાના કવિ ભરત ભટ્ટ પવન, સુરતના કવિ કિરણસિંહ ચૌહાણ, નર્મદા ચેનલના ડિરેક્ટર ઋષિ દવે, નારાયણ વિદ્યાવિહારના પ્રિન્સિપાલ મહેશભાઈ ઠાકર, ધીરેન જોગીદાસ અને અંકલેશ્વરના ઉદ્યોગપતિ નરેશભાઈ પૂંજારા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કવિ સંમેલન પણ યોજાયું હતું, કિરણબેન જોગીદાસના ગઝલ સંગ્રહ અંગે રઈશ મનિયારે પ્રકાશ પાડ્યો હતો. કવિ સંમેલનમાં કિરણબેન જોગીદાસે પોતાની ગઝલો રજૂ કરી હતી, તો કૃષ્ણ દવે તેમના ગીતો દ્વારા બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. અન્ય કવિઓએ પણ પોતાની ગઝલો રજૂ કરી હતી. કે જ્યારે ભીતર વાત છુપાવી, દર્પણ સામે જાત છુપાવી ને ખુરશી છોડી નીચે બેઠા. એમને ખબર છે કે આ ખુરશી કાયમની નથી, કે ખુરશી છોડી નીચે બેઠા એ રીતે ઓકાત છુપાવી, એ રીતે ઓકાત છુપાવી. અને આપણે બધાને ગમે એવું છે કે ક્યાંક ગરીબી ખુલ્લી પડશે, કે ક્યાંક ગરીબી ખુલ્લી પડશે, તેથી મેં સોગાત છુપાવી, તેથી મેં સોગાત છુપાવી. એક શ્રદ્ધા એમની કવિતામાં મને કાયમ દેખાય છે, શ્રદ્ધાનું કિરણ, કે બધાએ રાહના પથ્થર સદા અડચણ નથી હોતા, બધાએ રાહના પથ્થર સદા અડચણ નથી હોતા, કદી એક ઠેસ પણ રસ્તા ઘણા નવતર બતાવે છે. ભરૂચ લોકસભા 2019 ની ચૂંટણીમાં 17 ઉમેદવારોએ 1.40 કરોડનો સત્તાવાર ખર્ચ જાહેર કર્યો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના ઉમેદવારનો જ ખર્ચ 1.33 કરોડ હતો. 2024 લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભરૂચ બેઠક પર આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસના 95 નામો નિશાન નથી. હાલ તો ટક્કર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના ચૈતર વસાવા અને 6 ટર્મથી ભાજપ સાંસદ મનસુખ વસાવા વચ્ચે જ છે. ગત 2019ની ચૂંટણીની પર એક નજર કરીએ તો સૌથી વધુ ખર્ચ કોંગ્રેસના ઉમેદવારે 58.31 લાખ કર્યો હતો, જેમને પાર્ટી ફંડ 60 લાખ મળ્યું હતું. બીજા નંબરે ખર્ચમાં ભાજપના મનસુખ વસાવા હતા, જેઓને પાર્ટી ફંડ 50 લાખ મળ્યું હતું. સામે સત્તાવાર ખર્ચ 46.85 લાખ દર્શાવ્યો હતો. તો ત્રીજા નંબરે બીટીપીના ઉમેદવાર 28.42 લાખના ચૂંટણી ખર્ચ સાથે રહ્યા હતા. આ સિવાયના અન્ય 14 ઉમેદવારોએ કુલ 7 લાખ જ ખર્ચ કર્યો હતો અને તે તમામ પણ ડિપોઝિટ ખર્ચ માત્ર જ રહ્યો હતો. આ વખતે લોકસભા લડતા ચેતર વસાવાએ 2022ની વિધાનસભામાં 24.47 લાખનો ખર્ચ જાહેર કર્યો હતો, જેમાં 22.90 લાખ આપ પાર્ટીએ ફંડ આપ્યું હતું. હવે 2024ની ચૂંટણીમાં અસત્તાવાર ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે. અંકલેશ્વરના તબીબ જરીવાલા દંપતીના 8 વર્ષીય પ્રિયાંશ જરીવાલાએ નેશનલ કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વરમાં રહેતા જરીવાલા દંપતીના 8 વર્ષીય પુત્ર પ્રિયાંશ જરીવાલા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેને નાનપણથી ચેસ રમવાનો શોખ છે. તાજેતરમાં પટના ખાતે રમાયેલ નેશનલ ચેસ ટુર્નામેન્ટમાં તેમણે ભાગ લીધો હતો, જે સ્પર્ધામાં તેણે 20મો રેન્ક હાંસલ કર્યો હતો, જ્યારે પ્રિયાંશ જરીવાલાએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે, તો જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આમ નેશનલ કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં ઝળકી ભરૂચ જિલ્લાનું અને શાળા તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરી ગૌરવ વધારતા ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશન, શાળાના આચાર્ય, માતા પિતા સહિત સગા સંબંધીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. I played school national chess tournament. I become top 20 and in that my rating was opened 1507. I am the youngest rating opened in Bharuch district and I am second in Gujarat State. Thank you for supporting my teacher, parents and coach. ભરૂચના 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન 1 નું આયોજન કરાયું. સમાજના તમામ સભ્યોમાં એકતા જળવાઈ રહે તે માટે ભરૂચના 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન 1 નું
26 માર્ચ થી 6 એપ્રિલ સુધી આયોજન કરવામાં આવ્યું છે, જે ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન 1 નું ખેલાડીઓનું ઓક્શન ભરૂચના પગુથણ ગામ સ્થિત હસુ પટેલના ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું, જેમાં સમાજના 265 ખેલાડીઓએ ફોર્મ ભર્યું હતું, જે ઓક્શનમાં 10 ટીમના માલિકોએ ખેલાડીઓની ખરીદી કરી હતી. આ યોજાયેલ ઓક્શનમાં જેતપુરના ધારાસભ્ય અને પાટીદાર સમાજના આગેવાન જયેશ રાડડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન 1 આમોદ તાલુકાના ઓછણ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઓક્શનમાં પ્રમુખ શૈલેષ પટેલ, ઉપપ્રમુખ કેતન પટેલ, સમાજ સેવક યતીન પટેલ અને પિયુષ પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા આયોજિત 25 ગામ પાટીદાર પ્રીમિયર લીગ સીઝન 1 2024માં સમગ્ર ટુર્નામેન્ટનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં 10 ટીમ સમાજના સ્પોન્સરો દ્વારા અમને મળેલ છે. એ 10-10 ટીમમાં દરેક ટીમમાં 15 ખેલાડીનું એક ટીમ બનાવવામાં આવશે. આજે સમગ્ર ટુર્નામેન્ટના ખેલાડીઓ જેટલા પણ ઓક્શન કરેલ છે, ટોટલ 262 જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે, એ તમામે તમામનું આજે ઓક્શન કરી એ તમામ 10 ટીમોમાં સમાવેશ કરવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્ટ તારીખ 26 માર્ચ 2024ના રોજ ઓછણ ક્રિકેટ ગ્રાઉન્ડ ઓછણ મુકામે રમાડવામાં આવશે. સમગ્ર ટુર્નામેન્ટ લાઈવ યુટ્યુબ ચેનલ તેમજ ક્રિક હીરોઝ પર લાઈવ થવાની છે, જે 25 ગામ પાટીદાર પ્રીમિયર લીગની લિંક તમને જોવા મળી રહેશે. અંકલેશ્વરના જૂના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખું વન કવચ ઉભું કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તાર નષ્ટ થઈ રહ્યો છે, જેને પગલે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને કોન્ક્રીટના જંગલોમાં વસવાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન કવચ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં ઓછી જગ્યામાં વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષોનું આવરણ વધે તે માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જાપાનના વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા બે છોડ વચ્ચે ઓછું અંતર રાખી વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ વન કવચમાં 1 હેક્ટરમાં કુલ 10,846 વૃક્ષોનું વાવેતર કરાયું છે, જે માત્ર 20-30 વર્ષના સમયગાળામાં મોટું જંગલ તૈયાર થવાની આશા સેવાય છે. તેમાં અલગ અલગ 49 પ્રજાતિના લીમડો, કણજી, ખાટી આંબલી, ગોરસ આંબલી, જમરૂક, દાડમ, સેતુર, બદામ, ટીમરૂ, ફણસ, સીતાફળ સહિતનો સમાવેશ થાય છે, જ્યારે ગામના લોકો માટે પણ બગીચો, વોકવે અને કસરત કરવાના સાધનો મૂકવામાં આવ્યા છે. તો જૂના છાપરા ગામે જે વિકસાવવામાં આવેલા વન કવચ વિશે માહિતી તમને આપું, તો જૂના છાપરા ગામે 1 હેક્ટર વિસ્તારમાં કુલ 10,846 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે, તેમાં અલગ અલગ 49 જેટલી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ધીરજ કેન ચોકડી પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગાર રમતા 4 જુગારીયાઓને 11,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે ધીરજ કેન ચોકડી પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ ઉપરથી રોકડા મળી કુલ 11,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાસોટના નાની બજાર રાવળિયા ફળિયામાં રહેતો જુગારી ઇરફાન રસીદ કાલુ શેખચંદ, કાંતિ સોલંકી અને ઇરફાન યાકુબ બકાની મોહમ્મદ યુસુફ નવાબને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ, વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધુમ્મસને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો 4થી વાર સ્લેબ ધરાશાયી. ભરચક વિસ્તારમાં સ્લેબ તૂટી પડતા દોડધામ મચી. જોખમી ઇમારત નહીં ઉતારવામાં આવતા મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા. ભરૂચ બેઠક પર આ વખતે સિંહનું સિંહાસન અકબંધ રહેશે કે મીન રાશિ ફરી કમબેક કરશે. ભરૂચથી ભરૂચ લોકસભા પર 73 વર્ષમાં માત્ર 2 પક્ષ અને 3 રાશિના ઉમેદવારોનું જ સામ્રાજ્ય. મીન, સિંહ અને મેષ રાશિ સિવાય કોઈ અન્ય 18 વર્ષમાં આ બેઠક પર વિજેતા નહીં અને ચેતર વસાવા મીન રાશિના ઉમેદવારો વચ્ચે જ ખરાખરીની ટક્કર. ચેતર વસાવાએ જામીન પર મુક્ત થયા બાદ કરેલું જાહેર ઇન્ટરવ્યુ ભારે પડ્યો. નર્મદામાં પ્રવેશ અને ભરૂચમાં આશરો આપવા કરેલી અરજી કોર્ટે ન સ્વીકારી. હવે તેઓ હાઈકોર્ટમાં બંને શરતો રદ કરાવવા ફરી કરશે અરજી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.